આજે આપણે જોઈશું શતાંશ અને સહસ્રાંશથી સંબંધિત ગેરસમજો અને સામાન્ય ભૂલો। ગેરસમજ 1। શિક્ષકે કાળા પાટિયા પર એક સંખ્યા લખી અને બાળકોને તેને વાંચવા માટે કહ્યું। કરણે એને વાંચ્યું 4.635, ગૌરવે એને વાંચ્યું 4635 અને નિર્મલે એને વાંચ્યું 4.635। જાણો કે કોને આપેલી સંખ્યાને સાચી રીતે વાંચી? કેટલીકવાર દશાંશ સંખ્યાઓ એટલે કે ડેસિમલ નંબર્સને ખોટી રીતે વંચાય છે। જેમ કે કરણે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ પોઈન્ટ પછીના અંકોને એક સાથે એક સંખ્યાના સ્વરૂપે વાંચ્યું અને ગૌરવે દશાંશ ચિહ્નને અવગણીને વાંચતી વખતે સંખ્યાનું મૂલ્ય જ બદલી નાખ્યું। આ રીતે વિકલ્પ 1 અને વિકલ્પ 2 ખોટા જવાબ છે। સાચી સમજ એ છે કે દશાંશ ચિહ્નની ડાબી બાજુ લખેલી સંખ્યાને એક પૂર્ણ સંખ્યાના સ્વરૂપમાં વાંચી શકાય છે, પરંતુ દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકોને એક પૂર્ણ સંખ્યાના સ્વરૂપમાં વાંચવા ખોટા છે। દશાંશ ચિહ્ન પછી આપણે માત્ર અંકોને વાંચતા જઈએ છીએ। જેમ કે આપેલ સંખ્યાને વાંચીશું 4.635। આ રીતે નિર્મલનો જવાબ સાચો છે। ગેરસમજ 2। સમીરની મમ્મીએ સમીરને કેકનો એક ચતુર્થાંશ ભાગ આપ્યો અને હિનાને કેકનો 0.125 ભાગ આપ્યો। તમારા મત પ્રમાણે કોને વધારે કેક મળી? કેટલાક બાળકો અહીંયા સમજે છે કે દશાંશ સંખ્યા અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શનથી મોટી હોય છે, તે સરખામણી કરવા માટે ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ નથી કરતા અને સમજે છે કે હિનાને મોટો ભાગ મળ્યો છે। આ સમજ પ્રમાણે વિકલ્પ 2 એ ખોટો જવાબ આપવામાં આવે છે। 1/4 અને 0.125ની સરખામણી કરવા માટે આપણે બંને સંખ્યાઓ દશાંશ સ્વરૂપમાં ફેરવવી પડશે અથવા અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવી પડશે। ચાલો આપણે આને દશાંશ સ્વરૂપે દર્શાવીએ છીએ। जो कि 0.125 पहलाथी दशांश स्वरूप में है एटले आपने आमा कोई फेरफार नहीं करिए। 1/4 ने आपने दशांश स्वरूप में दर्शावा माटे अंश अने छेद ने 25 थी गुणाकार करीशुं। आनाथी आपने 1/4 नो समअपूर्णांक एटले के इक्विवेलेंट फ्रेक्शन मळशे 25/100। आनु दशांश स्वरूप हशे 0.25। હવે આપણે 0.25 અને 0.125ની સરખામણી કરીશું। અહીં પૂર્ણ ભાગ સરખો છે એટલે આપણે દશાંશ એટલે કે ટેન્સના અંકોની સરખામણી કરીશું। જો કે 2 દશાંશ 1 દશાંશથી મોટો છે એટલે આપણે કહી શકીએ કે 0.25 0.125થી મોટી સંખ્યા છે। આનાથી હવે એ સમજી શકાય છે કે સમીરને મોટો ભાગ મળ્યો છે એટલે સાચો જવાબ છે વિકલ્પ 1। હવે આપણે જોઈશું શતાંશ અને સહસ્રાંશથી સંબંધિત સામાન્ય ભૂલો। કેટલાક બાળકોને આ ખબર નથી હોતી કે કોઈ સંખ્યામાં જમણી બાજુ સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુ ઘટતી જાય છે। દશાંશ ચિહ્નની બંને બાજુ મળતા નામ જોઈને એમની આ સમજ બની જાય છે કે એવા સ્થાનોનું મૂલ્ય સરખું છે। જેમ કે 0.42 8માં તે એ સમજે છે કે 4 દશાંશ છે, 200 છે અને 8000 છે। આ ખોટી સમજ છે। સાચી સમજ એ છે કે 4 દશાંશ છે, 2 શતાંશ છે અને 8 સહસ્રાંશ છે। તો આજે આપણે જોઈ શતાંશ અને સહસ્રાંશથી સંબંધિત ગેરસમજો અને સામાન્ય ભૂલો।